સમગ્ર વિશ્વ આજે પ્રગતિના પંથે વધી રહ્યું છે ત્યારે ભારત દેશ પણ દિવસે ને દિવસે ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, જેનું કારણ છે આજના મોટાભાગના યુવાનો વિવિધ ટેકનોલોજી થકી દેશને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. દરેક યુવાનો પોતાના અલગ અલગ શોખ દર્શાવતા હોય છે. આ યુવાનો પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓના કારણે દેશનું નામ રોશન કરી રહ્યા છે અને આ યુવાનો પાછળ ક્યાંક ને ક્યાંક અદ્ભુત શક્તિઓ રહેલી હોય છે. મોટા શહેરોમાં આજે યુવાનો પોતાના શોખ પૂરા કરવા માટે મોટા પ્રમાણમાં પૈસાનો દુરુપયોગ કરતા હોય છે, પરંતુ આજે પણ એવા કેટલા યુવાનો છે કે જેમને પોતાનામાં રહેલી અદ્ભુત શક્તિઓના આધારે વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. તેમજ આજે સમગ્ર વિશ્વમાં દિવસે ને દિવસે ઉદ્યોગ અને ટેકનોલોજીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે પ્રમાણે હાલમાં ભારત દેશમાં સતત જંગલોમાં રહેલ વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, તેના કારણે અત્યાર સુધી અનેક પશુ પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે અને અનેક સંસ્થાઓ દ્વારા આ લુપ્ત થઈ રહેલી પશુ પક્ષીઓને બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. મોટાભાગના પક્ષીઓ જેવા કે હાલમાં સૌથી વધુ લોકોને કલરવ કરતી ચકલી ઓછી સંખ્યામાં જોવા મળી રહી છે. જંગલોના વિનાશથી અનેક પશુ પક્ષીઓના રહેઠાણના રહેતા આજે તેમની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે આજે પણ એવા યુવાનો છે કે તેમના કાર્ય થકી લોકોમાં પ્રેરણા બની રહે છે. આ યુવાનો પક્ષીઓ પ્રત્યે પ્રેમની ભાવના રાખતા હોય છે, જેમાં ડીસાના રિજમેટ વિસ્તારમાં રહેતા વિશાલ ઠાકોર નામના યુવકનો અનોખો શોખ જોવા મળી રહ્યો છે. આ યુવકમાં છેલ્લા 12 વર્ષથી કબૂતર પ્રત્યે પ્રેમ અને લાગણી જોવા મળી રહી છે. 12 વર્ષના સમયગાળા દરમિયાન આ યુવકે અત્યાર સુધી 100થી પણ વધુ કબૂતર પાળી અને તેની સેવા ચાકરી કરી રહ્યો છે. જે યુવકોને પોતાના માટે સમય નથી હોતો ત્યારે આ યુવક કબૂતરો માટે પોતાનો સમય નીકાળી રહ્યો છે. આ યુવકનો આખો પરિવાર રોજે રોજ કબૂતરની સેવા ચાકરી માટે દિવસભર તેમની પાસે રહે છે. કબૂતર અને આ યુવક એ રીતે રહે છે કે જાણે પરિવારના સભ્યો એક ઘરમાં રહેતા હોય. 12 વર્ષથી આ યુવકમાં કબૂતર પ્રત્યે પ્રેમ ભાવના જોવા મળી રહી છે. વિશાલ ઠાકોરને નાનપણથી જ પક્ષીઓ પ્રત્યે બહુ પ્રેમ અને લાગણી હતી, જેના કારણે તેને પોતાના ઘરને જ પક્ષીઘર બનાવી દીધું. તેમજ કબૂતર સિવાય પણ તેની પાસે અનેક પક્ષીઓ છે, જેની સેવા પોતાના પરિવારની જેમ આ યુવક કરી રહ્યો છે. સવારથી જ આ તમામ પક્ષીઓ વચ્ચે આ યુવક રહેવાની શરૂઆત કરે છે અને તમામ પક્ષીઓને ચણતર રૂપે અલગ અલગ પ્રકારે દાણાઓ પણ આપે છે. છેલ્લા 12 વર્ષમાં તેણે 100થી પણ વધુ પક્ષીઓ પાળ્યા છે અને દર મહિને આ તમામ પક્ષીઓ પાછળ 7000થી પણ વધુનો ખર્ચ આ યુવક કરી રહ્યો છે. આમ તો પક્ષીઓ મોટાભાગે બાજરી અને ઘઉં દાણા ચણતા હોય છે, પરંતુ આ યુવક દ્વારા પોતાના પાસે રહેલા તમામ કબૂતરને ઋતુ આધારિત ચણતર આપવામાં આવે છે. આ તમામ કબૂતરો માટે આ યુવક દ્વારા રહેવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પોતાના ઘરની ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં માત્ર પક્ષીઓ જ નજરે પડી રહ્યા છે. પક્ષીઓના સુંદર કલરવથી પોતાના ઘરનું સમગ્ર વાતાવરણ સુંદર જોવા મળી રહે છે. અત્યાર સુધી લોકો પોતાના દેશના પક્ષીઓ પ્રત્યે પ્રેમ ભાવના રાખતા હોય છે, પરંતુ આ યુવકનો શોખ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. આ યુવકે અત્યાર સુધી યુરોપ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત સહિત અન્ય દેશના કબૂતરો પણ પોતાની પાસે રાખ્યા છે. મોટાભાગે જ્યાં પણ પક્ષીઓના મેળા લાગે છે ત્યાં આ યુવકની હાજરી ચોક્કસપણે હોય છે અને ત્યાં યુવકને જે પણ પક્ષી સારો લાગે છે તે પોતાને ઘરે લાવી તેની સેવા ચાકરીમાં લાગી જાય છે. આ યુવક પાસે બહારના દેશના 50થી પણ વધુ કબૂતરો જોવા મળી રહ્યા છે અને તેમની પાછળ તમામ પ્રકારની સેવાઓ આપી રહ્યા છે. બહારના દેશના પક્ષીઓને રસી આપવી, તેમને ઋતુ આધારિત ચણતર આપવું, તેમના માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે ઘર બનાવવું જેવી અનેક બાબતો પર ધ્યાન આપી રહ્યો છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજના દોડભર્યા સમયમાં આ યુવક અન્ય યુવકોમાં પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે. હું આ ફેન્સી પિજન પાળું છું, જેમ કે આપણા અલગ અલગ વેરાયટીના કબૂતર આવે પાળું છું. મને મિનિમમ મારે 10થી 12 વર્ષથી શોખ છે અને 10થી 12 વર્ષથી હું આ કબૂતર પાળું છું. પછી આમની કેર ટ્રીટમેન્ટ રાખવી બહુ જરૂરી છે, જેમ કે અમને રૂટિંગમાં સવારમાં મિક્સ દાણા આપવા પડે છે. મિક્સ દાણા સવારમાં આપવાના, પછી 4 વાગે ફરીથી અમને ખાવા નાખવું પડે ફરીથી એ મિક્સ દાણા. પછી રાત્રે અમને 7 વાગ્યાના ગાળામાં કાળા આપણા દેશી ચણા આપવા પડે, કારણ કે એમનાથી એમની હેલ્થ એ બહુ સારું રહે. પછી આપણે અમને દવાની ટ્રીટમેન્ટ બી બહુ જોઈએ, કારણ કે બહારથી આવે એટલે અમને લોકોને બીમાર પડે, વાતાવરણ ચેન્જ થાય એટલે બીમાર પડે જ આ લોકો, એટલે દવાની ટ્રીટમેન્ટ બી આપવી પડે આ લોકોને. પછી મારી જોડે મિનિમમ 70થી 80 કબૂતર છે, બધા અલગ અલગ વેરાયટીના અને અલગ અલગ કબૂતર છે બધા. એમની ટ્રીટમેન્ટ ધારો કે દેખો બહારથી લાવું એટલે અમને પહેલાં ડિવોર્મિંગ કરાવું છું, ડિવોર્મિંગ કરાવીને પછી ડૉક્ટર થ્રુ વેક્સિન કરાવું છું. અમનું પાલનપુરથી એક ડૉક્ટર આવે, એમને જોડે વેક્સિન કરાવું છું બધા બર્ડનું. પહેલાં ડિવોર્મિંગ કરાવી પછી વેક્સિન કરાવવાનું, એટલે એનાથી શું અમને એક મેઇન બીમારી આવે, એક લખવાની બીમારી કહે છે,
એ ના લાગે. કેટલા આવે છે અને ખાસ કરીને એની ખવડાવવામાં શું કાળજી રાખો છો? દેખો, મારા જોડે કબૂતર તો 60-70 છે. એમને જેમ કે મોસમ પ્રમાણે અલગ અલગ દાણા આપવા પડે છે. શિયાળો હોય તો આપણે ઘઉંને બાજરી, પછી રાઈ, આ બધું મગની દાળ, આ થોડું વધારે આપવું પડે છે. અને જેમ કે હવે ઉનાળો આવે એટલે હવે એમના ઠંડા દાણા એટલે કે જવાર આવે, ઘઉં આવે, પછી બાજરી માપની આપવાની, મકાઈ, પછી ચણાની દાળ, મગની દાળ, આ બધું આપવું પડે છે એમને મિક્સ દાણામાં. કારણ કે એક જાતનો ખોરાક આપવાથી અમને શું મિનરલ્સ ને વિટામિન્સ મળતા નથી, એના કારણે મિનરલ્સ ને વિટામિન્સ બી અમને આપવા પડે છે. ટેબ્લેટ બી આપવી પડે છે અમુક ટાઈમ અઠવાડિયામાં એકવાર. અને વાયમરલ સિરપ આવે છે એમના માટે, જે વિટામિન્સ એમની શરીરમાં પૂરા પાડે એ બી અમને આપવા પડે છે. મારી જોડે મોસ્ટ ઓફલી સિરાજી છે, ફેન્સી પિજનમાં મેકપાઈ ફાઉટર છે, રિવર્સેબલ પાઉડર છે, જેકોબિન પેર છે, ઇન્ડિયન ફેન્ટેલ છે, અમેરિકન ફેન્ટેલ છે, કિંગ પિજન છે. જે કિંગ પિજન મોટામાં મોટી સાઇઝ એની, લગભગ કિંગ પિજન એટલે કબૂતરની બ્રીડમાં સૌથી મોટું કબૂતર, એની સાઇઝ મિનિમમ મુરગી જેટલી હોય છે અને વજન આશરે 2-3 કિલો ઉપર જ હોય છે એમનો. આ કિંગ પિજન એટલે આખા ફેન્સી કબૂતરમાં સૌથી મોટું પિજન એટલે એમનું નામ કિંગ જ પડ્યું છે. આની પાછળ મહિને દાણા બધું થઈને ખર્ચો મિનિમમ, જો મારા 70-80 કબૂતર છે તો મહિને મારે 7-7.5 હજાર રૂપિયા ખર્ચો થાય છે મિનિમમ. બધું મિક્સ દાણું આપવું, એના વાયમરલ વિટામિન્સ ટેબ્લેટ બધું થઈને, પછી કેર ટ્રીટમેન્ટ, ડૉક્ટરને વેક્સિન કરાવી, 3 મહિના આમનું વેક્સિન કરાવવું પડે છે. મોસમ બદલાય એટલે અમને બહુ કેર ટ્રીટમેન્ટ રાખવી પડે છે.